નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંશી. આપણે ભારત દેશના ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક વાત કરી કે ટેકનોલોજી એ માનવ જીવનને સરળ બનાવવા માટે હોય છે. ટેકનોલોજી એનો ઉપયોગ માત્ર માનવ જીવનના ફાયદા માટે જ હોઈ શકે, અને સ્ત્રીઓનું સશક્તિકરણ, સ્ત્રીઓની સુરક્ષા, એનાથી વધારે ફાયદો બીજો શું હોઈ શકે? સાચી વાત છે. અને ત્યારબાદ જ તેમણે એક વાત રજૂ કરી અને એક કાયદો બનાવ્યો કે 1 જાન્યુઆરી 2017 થી તમામ મોબાઈલમાં પેનિક બટન એક કમ્પલસરી થઈ જશે. તો આજ વિશે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેમા ગ્રાવલ, જે આઈટી એક્સપર્ટ છે, અને રુઝાન ખંબાતા, જે સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપ બંનેનું સ્વાગત છે. જી હેમાંગજી, આપને પહેલો સવાલ હું પૂછવા માંગીશ કે પેનિક બટન છે શું? સૌ પ્રથમ તો પેનિક બટનનો મતલબ એ કે જ્યારે આપણે મોબાઈલ યુઝ કરતા હોઈએ છીએ, મોટે ભાગે મોબાઈલ અત્યારે ભારત દેશની અંદર લગભગ દરેક લોકો જોડે મોબાઈલ છે, અને જ્યારે પણ કોઈ પણ વખતે તમે મુશ્કેલીમાં મુકાવ, ચાહે તમે મહિલા છો, વડીલ છો, બાળક છો, તમે મુશ્કેલીમાં મુકાવ ત્યારે એક હાર્ડવેર ઇમ્પ્લેન્ટ કરવામાં આવે છે નવા મોબાઈલની અંદર, નવી ટેકનોલોજીની અંદર કરવામાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી એક્ટ 2016 મુજબ દરેક મોબાઈલ બનાવતી કંપનીઓએ આ પ્રકારનું એક હાર્ડવેર ઇમ્પ્લાન્ટ કરવું પડશે એમના કરંટ હેન્ડસેટની અંદર, કે જે સ્વિચ દબાવવાથી ઓટોમેટિક એ કોઈ પણ 3 નંબર ઉપર મેસેજ મોકલી દે કે ભાઈ હું મુશ્કેલીમાં છું અને તમે મને મદદ કરો. અને એની સાથે સાથે એક નવી વસ્તુ પણ વણી લેવામાં આવેલી છે. આપણે અત્યારે કોઈ પણ મુશ્કેલીમાં હોઈએ ત્યારે ફોન કરીએ છીએ 100 નંબર પોલીસને, 101 102 આપણે નંબર એમ્બ્યુલન્સ કે એના માટે વાત કરીએ છીએ, 108 કરીએ છીએ. હવે આ બધાનું જ એક કોમન નંબર જાન્યુઆરી 2017 ઇમ્પ્લિમેન્ટ થવાનો છે, 112. તો આ પેનિક બટનની અંદર 112 એ રીતે ઇન્ટ્રીગેટેડ કરેલો હશે કે 112ની અંદર જે તે બટન દબાવવાથી એનો મેસેજ મુશ્કેલીમાં છો એ પણ પહોંચી જશે, અને 112ના જે કંઈ પણ અધિકારીઓ છે હેલ્પલાઇનના, તે લોકો નજીકના પોલીસ સ્ટેશનની અંદર માહિતી મોકલીને, રેસ્ક્યુ અને ટાસ્ક ટીમ મોકલીને પેનિક બટન દબાવનારને ઝડપથી હેલ્પ મળે તેવી વ્યવસ્થા કરશે, એવું આ કાયદામાં પ્રાવધાન છે એ અત્યારે જાણવા મળેલું છે. જી, એનો મતલબ જે બહુ બધા નંબર યાદ રાખવા પડતા હતા એની જગ્યાએ માત્ર હવે એક જ નંબર યાદ રાખવો પડશે, 112. પરંતુ આપણે જે વાત કરી કે હા, આ કાયદો, આ બટન બધાની માટે છે, આબાલ, વૃદ્ધ, મહિલા, દરેકની માટે, પરંતુ આમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે મહિલાઓની સુરક્ષા માટે. તો રુઝાનજી, હું આપને પૂછવા માંગીશ કે ઇમરજન્સી નંબર તો બહુ જ બધા છે, 108 હોય, 100 હોય કે બીજા નિર્ભયા માટે, નિર્ભયાની કઈ કેસ પછી પણ બીજો એક નંબર બહાર પાડ્યો હતો, મતલબ બહુ જ બધા નંબર્સ તો આપેલા જ છે, પરંતુ ઇમરજન્સી નંબર સાચે ઇમરજન્સી સર્વિસ પહોંચાડે છે ખરા? આ જવાબ આપતા પહેલા એક બીજો પોઈન્ટ કહી દઉં કે આજે આખી જે આપણે પેનિક બટનની જે વાત કરી રહ્યા છીએ તેમાં એક સારી વાત એવી છે, કારણ કે અધરવાઇઝ આજની તારીખમાં સ્માર્ટફોનમાં તો તમે પેનિક બટન ના હોય એટલે બટન ના દબાવો, પણ તમે તમારા સ્પીડ ડાયલ કીમાં, જે તમે કહો છો કે જે સોફ્ટવેર આવે છે એમાં એક લાલ કલરનું બટન હોય સોફ્ટવેરમાં જ હોય, અને તમે સ્ક્રીન પર એ દબાવો એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ પેનિક બટન. બટ જે સારી વાત છે કે આજે પેનિક બટન છે એ લોકો નોન સ્માર્ટફોનમાં બી મૂકશે, એટલે એનાથી શું થાય છે કે નોન સ્માર્ટફોનમાં, કારણ કે સ્માર્ટફોનમાંથી ઓબ્વિયસલી લોકેશન જીપીએસ તો તરત પહોંચી જાય છે, પણ નોટ સ્માર્ટફોનમાં જીપીએસ તો ઓબ્વિયસલી નહીં હોય, પણ એનાથી ફાયદો શું છે કે SMSથી એ લોકો સેલ સાઇટ લઈ લે છે અને સેલ સાઇટ મોકલી આપે છે, જે નોર્મલ ફોનમાં એ સુવિધા નથી, એટલે એક એની પોઝિટિવ પોઈન્ટ છે. હવે જે તમારો પોઈન્ટ છે કે આથી શું બહેનો બચશે, 100%, કારણ કે સી પેનિક બટનનો ફંડા એ છે કે તમે જ્યારે તકલીફમાં હોવ છો તમારે યુ હેવ ટુ કનેક્ટ વિથ સમબડી અર્જન્ટલી. હવે તમે જ્યારે ફોન લગાવો છો તો ઓબ્વિયસલી સામેવાળો તમને પેલો ઉપાડે ના ઉપાડે, કારણ કે આપણે જે અત્યારે પોલીસ હાટની એક ટેકનોલોજી મૂકી છે, અમદાવાદની હું વાત કરું તો 10-51 ઉપર 1091 જે બહેનો માટે લાઈન છે, પેન ઇન્ડિયા લાઈન છે, ક્યાંય બી ઇન્ડિયામાં તમે 1091 કરશો એટલે બહેનો માટે હોય છે. ઇન્ડિયા અમદાવાદમાં આપણે એક હાર્ટ ટેકનોલોજી, પોલીસ હાર્ટ, હાર્ટ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ, એ ટેકનોલોજી સર્વર ત્યાં અત્યારે પોલીસ શાહીબાગ કંટ્રોલ રૂમમાં મુકાયું છે. એનો ફંડા એ જ છે કે તમે 1091 લગાવો યા સ્પીડ ડાયલ મેં નંબર નાખી દે, ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ પેનિક બટન. અને એ પેલા પર બી ચાલશે, શું કહેવાય, સ્માર્ટફોન એટલે સિમ્પલ ફોન પર બી ચાલશે, સ્માર્ટફોનની જરૂર નથી. તો પોલીસવાળા એક જ ઘંટીમાં તમારું અવાજનું રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે અને એ લોકો તમારું લોકેશન શોધી અને તમને બચાવવા આવે છે. એટલે આ એક અત્યારે ઇન્ટરમિડિયેટ ટેકનોલોજી ચાલી રહી છે. પણ હવે શું કરવું છે આપણે, કે આજે પેનિક બટનથી શું છે કે બહેનોને, બધી બહેનોને, કારણ કે ઘણી વાર શું થાય છે આજની તારીખમાં અમદાવાદમાં બી આપણે વાત કરીએ તો બધી બહેનોને હજી ખબર જ નથી કે 10-51 એ
લોકોને બચાવી શકે છે, લોકેશન શોધીને બચાવી શકે છે, એ લોકોને ખ્યાલ નથી. જયારે પેનિક બટન આવશે ત્યારે અવેરનેસ વધશે, કારણ કે જયારે મોબાઈલમાં એક એક્સ્ટ્રા બટન હોય એટલે લોકોને થાય કે ભાઈ આ શું છે, એટલે ખબર પડશે કે આ દબાવવાથી અમને હેલ્પ થઈ રહી છે. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓબ્વિયસલી કોઈને બી, મહિલા હોય કે વૃદ્ધ હોય કે બાળક હોય કે તો કહું છું માણસ બી હોય, ઘણીવાર એ માણસ એટલે જેન્ટ્સ બી હોય, ઘણીવાર એ લોકો પર બી હમલા થાય છે. તો અલ્ટિમેટલી ધીસ ઇઝ અ આઈ વુડ કોલ ઇટ અ પોઝિટિવ સ્ટેપ ટુવર્ડ સીઈંગ ઓર હેલ્પિંગ પીપલ. પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું એક્ઝિક્યુશન. કારણ કે ખાલી બટન દબાવો આપણે તમને ના મને તો કોન્ફિડન્સ આવી જશે કે ભાઈ બટન દબાવ્યું હવે મને કોઈ બચાવ આવશે. પણ અગર કોઈ બચાવ નહીં આવશે તો એ એક એક્ઝિક્યુશન છે જે આપણે હજી વાત કરશું. જી અમાંગજી, આની સાથે જ હું આપને પૂછવા માંગીશ કે અત્યારે એમ પણ મોંઘવારી એટલી વધી રહી છે, એક સામાન્ય માણસને દરેક પ્રકારથી ભાર નડી રહ્યો છે, દૂધની પ્રાઇસ હોય કે પેટ્રોલની, દરેકની કિંમત વધી રહી છે. આની સાથે જો 2017 મોબાઈલમાં પેનિક બટન, તો એ ખૂબ જ સારી વાત છે, ખૂબ જ હકારાત્મક પગલું લેવાયું છે સરકાર દ્વારા. પરંતુ શું એનાથી મોબાઈલની કિંમતોમાં વધારો થશે ખરો? ઇફ યુ આર આસ્કિંગ મી, હું કહીશ નહીં. કારણ કે ફ્રોમ ધ ટેકનોલોજીકલ સાહેબ વધારે કહી શકશે, પણ ફ્રોમ ધ ટેકનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહી દઉં કે બટનનો ફંડા શું છે. સિમ્પલ કે તમે એક એક્સ્ટ્રા નોચ નાખો છો તમારા મોબાઈલમાં અને એમ એક બટન મૂકો છો જે આમે તમારો જે મોબાઈલ છે ઇટ ઇઝ ઓલ ડ્રીવન બાય અ સોફ્ટ કોડ. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ, ઇટ્સ અ સોફ્ટ કોડ. એટલે એ સોફ્ટ કોડમાં 3 લાઈન હજી નાખવાની છે અને એક આગળ એનું ઇન્ટરફેસ આપવાનું છે જેને અમે યુઝર ઇન્ટરફેસ કહીએ. એટલે યુઝર ઇન્ટરફેસમાં પેલો લખે કે મને આ 3 બટન, આ 3 નંબર અધર ધન 112, આ 3 નંબર પર તમે મારો મેસેજ મોકલજો. એટલે આમાં અગર આમ જોવા જઈએ, અગર એઝ અ શું કહેવાય, નોટ અ બિઝનેસમેન ઓર નોટ અ કંપની, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની, આનો કોઈ એક રૂપિયો બી કોસ્ટ ના વધે. પણ અગર મોબાઈલ મેન્યુફેક્ચરે આનો ફાયદો ઉઠાવી ને એને વેલ્યુ એડિશન મૂકીને એને કોસ્ટ રાઇઝ કરવો હોય તો એ તો છૂટ છે. જી, અને આપણે એવું જોવા મળે છે કે મેન્યુફેક્ચરર આ વસ્તુની કદાચ રાહ જોઈને બેઠા હોય છે કે એક એલઈડી ફ્લેશ વધારે તો 500 રૂપિયા તમારા વધારે. એવી જ રીતે એટલે આના રુઝાનબેન સોડે હું કદાચ આ બાબતમાં સંમત નથી, કારણ કે આ એટલી બધી ઇઝી ટેકનોલોજી નથી. ફક્ત એક સોફ્ટવેર નાખવાનું, અત્યારે તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમે પ્લે સ્ટોરમાં પેનિકની ઘણી બધી એપ્લિકેશન્સ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી જોડે એના નંબર્સ પણ મેચ કરી શકો છો. આ એના કરતાં થોડુંક વધારે છે. આની અંદર સોફ્ટવેર અને હાર્ડવેર, એટલે જે VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનિક છે, એ 2016 અંદર જે અત્યારે બનાવવામાં આવેલી છે એ ટેકનિકનો આની અંદર યુઝ કરવો પડશે. બીજું, આજ સુધી ઘણી વખત કેવું હોય છે કે આ આખું પેટન્ટેડ ટેકનોલોજી ઉપર ચાલે છે. ધારો કે USB છે, યુનિવર્સલ સિરિયલ બસ, એ અત્યારે આપણે વાપરીએ છીએ, તો એ અજય ભટ્ટની બનાવેલી USB પેટન છે, એનો આપણે યુઝ કરીએ છીએ. આની અંદર સૌ પ્રથમ તો આ આખી પેટનને ડિઝાઇન કરવી પડશે, આ પેટનને ડેવલપ કરવી પડશે. એક આઈબોલ નામની કંપની હતી કે જેણે એક સાદા ફોનની અંદર આ પ્રકારની એક પેટન બનાવેલી હતી. તો આની પાછળ ઘણા બધા ટેકનિકલ પ્રશ્નો આવવાના, આની પેટન જે છે એ પેટનનું માલિક કોણ હશે, આ પેટન ડિઝાઇન કરવી પડશે, આ ડિઝાઇન કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની અંદર, જ્યારે પણ પેટન ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે લગભગ એક સ્માર્ટફોનની અંદર આ જો ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો ઓછામાં ઓછા $6-8 મારા કોસ્ટ પ્રમાણે જે અમે કોસ્ટ કાઢેલી છે, $6-8 અથવા તો 5 યુરો જેટલી પ્રાઇસ વધી શકે છે. મોટે ભાગે જાપાન અને યુરોપિયન કન્ટ્રી આ બધાની પેટર્ન બનાવવાની અંદર હોય છે. પછી ભલે એ પેટર્ન યુઝ ચાઇના કરતું હોય છે, પરંતુ એ લોકોને એનો રાઇટ્સ મળતો હોય છે. એટલે આની અંદર 100% ભાવ વધવાના. રુઝાનબેને કીધું એમ, મોબાઈલ કંપની પોતાનો બેનિફિટ પણ લેવાની, કોસ્ટ ભલે $5-7 આવવાની, પરંતુ મોબાઈલ કંપની એનું બેનિફિટ પણ લેવાની. માટે પેનિક બટન એ એક એવી વસ્તુ છે કે જે હવેના ભવિષ્યની જરૂરિયાત છે. પરંતુ પેનિક બટનની અંદર જે આપણે વાત કરી, સિસ્ટમ ડેવલપમેન્ટ કરવી અને સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવી, આ બંને વસ્તુ બહુ ડિફરન્ટ થિંગ છે. કારણ કે પેનિક બટન દબાવી દીધું આપણે તો, પણ દબાયા પછી એ જાય છે ક્યાં? પર્ટિક્યુલર હેલ્પલાઇનમાં ગયા પછી એ પર્ટિક્યુલર એજન્સીને પહોંચાડવામાં આવે છે, અને એ એજન્સી જો ટાસ્ક કમ્પ્લીટ ના કરે તો પેનિક બટન એ ખાલી માત્ર ને માત્ર એક બટન રહી જવાનું છે, એ હાથીના જે દેખાડવાના દાંત છે એના જેવું. પરંતુ એની સાથે સાથે એક બીજી પણ બહુ મોટી, અત્યારે ભારત દેશની અંદર જે મોબાઈલ્સ છે એની અંદર હાલમાં ખાલી 35% જ સ્માર્ટફોન છે. એટલે જે સાદા ફોન છે એની અંદર પણ આ પેનિક બટન ઇમ્પ્લિમેન્ટ થશે. પરંતુ 2018 જાન્યુઆરી મહિનામાં સરકારની બીજી ગાઈડલાઈન પણ આપવામાં આવેલી છે કે જેની અંદર એ પેનિક બટન GPRS અને GPS અનેબલ પેનિક બટન હોવા જોઈશે. તો GPRS અને GPS અનેબલ પેનિક બટન એટલે શું? એનો મતલબ એમ થયો કે
યુઝર જોડે હંમેશા એ પ્રકારની ટેકનોલોજી હોવી જોઈએ જેથી કરીને પોતાનું ઇન્ટરનેટ ચાલુ રાખે. ઇન્ટરનેટ ચાલુ રાખે અગેઇન યુઝરને એવરી મંથના ચાર્જીસમાં છે એનો પણ વધારો થવાનો. એનાથી વધારે એક બીક પણ દેખાઈ રહી છે કે કોઈ બાળકો રમતા રમતા અથવા તો મજાકમાં કેટલાક યંગસ્ટર અત્યારે ફોન કરે છે, બોમ્બ મૂકી દીધો છે અને પ્લેનને રોકાવી દે છે. તો આ તો પેનિક બટન તો એક સાયકિક લોકો માટે એક દબાવવા માટેનું એક આસાન સાધન થઈ જશે. તો શું આટલી બધી પેનિક ક્રિએટ થશે? તો એની સામે આપણી જોડે એવી ફોર્સ છે કે જેને એ કરી શકે. માટે માત્ર આ ટેલિકોમ રેગ્યુલેટરી એક્ટની અંદર પેનિક બટન મૂકવાથી એ જડમૂળ સિસ્ટમમાં ફેરફાર નહીં થાય, પરંતુ એક શરૂઆત થશે. સી, મારે આમાં એવું કેવું છે, લેટ મી એડ ટુ ધીસ. સૌથી પહેલા તો જે સાહેબે બધું ટેકનિકલ VLSA ને બધી ટેકનોલોજી સમજાય, બહુ સરસ સમજાય, એમાં કોઈ ડાઉટ નથી. પેટન્ટિંગની વાત કરી, એમાં બી કોઈ ડાઉટ નથી. પણ અત્યારે આ મોબાઈલ છે, એમાં ઓન ઓફ બટન ને વોલ્યુમનું બટન છે, અને અકોર્ડિંગ ટુ જે હાર્ડવેર ને સોફ્ટવેર ને એમાં કોઈ નવી ચિપ મૂકવાની જરૂર નથી, કોઈ એક્સ્ટ્રા ચીજ જરૂર નથી. ઇટ ઇઝ જસ્ટ અ સોફ્ટવેર પ્રોગ્રામિંગ વિચ વુડ બી ટ્રિગર્ડ બાય અ હાર્ડવેર એલિમેન્ટ, ને જે હાર્ડવેર એલિમેન્ટ એનું બટન હશે. એટલે આમાં પેટન્ટિંગ નથી આવતું. અને બધી મોબાઈલ જે મેન્યુફેક્ચર છે એ લોકો પાસે પોતાની ટેકનોલોજી હોય છે, અને એ ટેકનોલોજી મેં લોકોને ઇન્કોર્પોરેટ કરવાનું છે. એ લોકોને કોઈ બીજા પાસે નવી કોઈ ટેકનોલોજી લાવવાની કશી જરૂરત જ નથી. એટલે લોજિકલી ધ કોસ્ટ શુડ નોટ રાઇઝ. પછી જે સાહેબ બધું ટેકનોલોજીમાં ગોલ 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 ગોલ, એટલે એમના પોઈન્ટ ઓફ વ્યુથી જે કન્ફ્યુઝન પેદા કર્યું, તો યુ આર રાઇટ. તો આના બે પાંચ હજાર વધારે બી કહેશો તો યુ કેનોટ શું કહેવાય કંટ્રોલ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. પણ જે મોબાઈલ કંપની મોંઘું વેચ છે એ મોબાઈલ કંપનીના મોબાઈલ વાપરવાના બંધ થઈ જશે, કારણ કે આપણી ઇન્ડિયાની પ્રજા એટલી સ્માર્ટ છે કે મોંઘા ફોનો એટલા બધા, એટલે એક લેવલ પછી મોંઘા ફોનો નથી વાપરતી. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજની તારીખમાં લેટેસ્ટ 2016 નો સર્વે કહે છે કે સાહેબ 65% ઓફ મોબાઈલ્સ હેવ બીકમ સ્માર્ટફોન. 35% નહીં પણ 65%. એટલે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે આજની તારીખમાં એવરીબડી ઇઝ ગોઈંગ ટુ અ સ્માર્ટફોન. કારણ કે આજની એક હવે સ્માર્ટફોન 2500 ને 3000માં આવે છે, અને પેલો સિમ્પલ ફોન 600-700, નોકિયાનો સિમ્પલ ફોન 700 રૂપિયામાં આવે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હજી એના સસ્તું લો તો હજી સસ્તો પડશે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે જે આપણે પેનિક બટનને જે યુઝ ને મિસયુઝની વાત કરી છે, આજની તારીખમાં અગર તમે આજે જ પેપરમાં વાંચ્યું હોય તો 100 નંબર બી મિસયુઝ થાય છે. જ્યારે તો એક ખાલી એક બટન નથી, એમાં તો 100 ડાયલ કરવાનું. તો આજે પેપરમાં આવ્યું છે કે 100 નંબર પર છોકરાઓ ઘણી વાર ભૂલથી ફોન કરે છે, યા ગેસ સિલિન્ડર માટે, યા વોટ એવર રીઝન્સ માટે ફોન થાય છે. એટલે એ તો પ્રોબ્લેમ આજે બી છે ને કાલે બી રહેશે. પણ એના માટે બહુ સારી ચીજ છે કે જે નોટ ઇન ટેલિકોમ રેગ્યુલેટરી પણ પોલીસના જે પોલીસની બુક્સ છે એમાં એનો એક લો છે કે અગર તમને આવી રીતે પોલીસ સ્ટેશન પર આવી તો લોકો ફોન ખોટા કરી અને હેરાન કરે તો પોલીસ એ માણસને ધમકાવીને પછી એની પર એક્શન બી લઈ શકે છે. અને અને એક બીજી વાત બી કહી દઉં હજી કે હજી એક લો છે કે જે કહે છે કે યુ કેન ઓલસો બ્લોક ધ ફોન અગર એ ઘડી ઘડી એ ફોનમાંથી આવે, પણ ધેર ઇઝ અ રૂલ બિહાઇન્ડ ઇટ. એટલે આપણે ઓબ્વિયસલી તમારી વાત સાચી છે કે આપણે એમાં જોવું પડશે, ધ્યાન રાખવું પડશે. પણ એ તો અત્યારે બી આપણે 100 નંબર કરો એ અમારા 1091 ઇઝ નોટ મચ મિસયુઝ. પણ 100 નંબર જે આજે જ વાત કહી પેપરમાં આવ્યું એટલે ઇટ ઇઝ મિસયુઝ. એટલે આજે તમારો ત્રીજો પોઈન્ટ છે કે મિસયુઝ થશે તો આધર કેસમાં મિસયુઝ થવાનું છે, અને એના માટે આપણી પાસે અત્યારે પ્રાવધાન છે. યસ, યુ આર રાઇટ, એના પ્રાવધાન હજી સ્ટ્રોંગ કરવા જોઈએ, એન્ડ આઈ થિંક દેટ વુડ બી ડન ઇન અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. અને ચોથી વાત કે તમે જ્યારે GPS કે GPRS ની ઇન્ટરનેટની વાત કરો છો, આજની તારીખમાં હું કહું છું કે પાછું રિપીટ કરું છું કે મારા મોબાઈલમાં કે GPS કે GPRS નથી તો એ મારા મોબાઈલમાં, એ અમે પોતે સોફ્ટવેર બનાવ્યું છે એટલે મને ખબર છે 1091 માટે, કે એ અગર હું આજની તારીખમાં મોકલું તો એ લોકો મને સેલ સાઇટ, લેટ મી રિપીટ કે એ લોકો એક્ઝેક્ટ સેલ નંબર નહીં પણ જે સેલ સાઇટનો જે એક નંબર આવે છે SMS કે હું આ એરિયામાં, એટલે મારા 500 મીટરના રેડિયસનું મારું લોકેશન જઈ શકે છે. એટલે ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ધીસ ઇઝ નોટ નેસેસરી કે તમે ખાલી GPS ઓન હોય તો ઓબ્વિયસલી તમને ટ્રાયંગ્યુલેશન કરીને એક્ઝેક્ટ લોકેશન મળે, પણ એટલીસ્ટ 500 મીટરનું રેડિયસ જઈ શકે છે. જી, એટલે એનો મતલબ એ થયો કે પેનિક બટન તંત્ર માટે અને લોકો માટે બહુ બધી પેનિક ઉભું તો કરવાનું જ છે, પરંતુ સાથે સાથે એની એક હકારાત્મક પાસાઓ પણ છે. પણ આ સાથે જ એક બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે જે 100 1091 આવા બધા જે નંબર યાદ રાખવા પડતા હતા એની જગ્યાએ 112 છે, પરંતુ 112 નંબર પરથી ફોન કરવાથી એ લોકોને પણ એવું કેવી રીતે ખબર પડશે કે મારે કયા પ્રકારની મદદ જોઈએ છે, કયા પ્રકારની તકલીફમાં છું, તો એનું શું કહેવા માંગશો? આ માટે હું તમને પહેલા કહી દઉં કે 1091 છે એ સુરક્ષા સેતુ અંતર્ગત કદાચ હું માનું છું ત્યાં સુધી. ઇટ્સ અ પેન ઇન્ડિયા નંબર, ઇટ્સ અ પેન ઇન્ડિયા નંબર. સુરક્ષા સેતુ તો આપણી ખાલી ગુજરાતમાં છે, આ તો પેન ઇન્ડિયા વર્ષોથી ચાલે છે, પણ એની જાગૃતતા નથી. બરોબર છે. અને અત્યારે જે તમે કીધું કે 112 એ બહુ સારી વસ્તુ છે, કારણ કે અત્યારે શું થાય છે કે પોલીસની અંદરનું ઘણું બધું બજેટ એવું છે કે જે બજેટ વપરાય વિનાનું હોય છે, અને ઘણા બધા લોકો એનો ફાયદો ઉઠાવે છે અને એ બજેટના ગમે તે રીતે એનો યુઝ થઈ જાય છે. એક વખત જ્યારે આ પેન ઇન્ડિયા નંબર 112 આવી જશે પછી બીજા બધા જ નંબર બંધ થઈ જશે અને એના થ્રુ જ બધું રૂટ થશે. એટલે આ એક નંબર છે, એક
પ્રકારનો જે બેકએન્ડ ભ્રષ્ટાચાર છે એને પણ દૂર કરવા માટે બહુ એક સારી વસ્તુ છે. બીજું, હજી પણ હું રુઝાનની જૂની વાત સાથે સંમત નથી, કારણ કે એમના નામના બેનર નીચે મેં વાંચ્યું સામાજિક કાર્યકર્તા અને મારામાં આઈટી એક્સપર્ટ. તો કદાચ હવે હું રુઝાનને કહીશ કે મોબાઈલ, હું પોતે અત્યારે મોબાઈલ યુઝર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને મારી જોડે 2014ના ડેટામાં 35% છે, રુઝાન જોડે 65% સ્માર્ટફોન આવી ગયા છે. તો બહુ સારી વસ્તુ છે. તો હવે હું મારા ત્યાં એમને પણ આમંત્રણ આપીશ કે કઈ રીતે આને આપણે કોસ્ટ સેવિંગ કરી શકીએ, એના માટેનું ભવિષ્યમાં કઈ પણ મીટિંગ હશે તો એમને હું આમંત્રણ આપીશ. અચ્છા, આયો નહીં, આયો ડ્યુટી ટુ ટેલ, સોરી તમ લોકોને કીધું નહીં, કારણ કે આઈ પુટ માય સેલ્ફ એઝ અ સોશિયલ એન્ટરપ્રિન્યોર. ના તો આઈટી ફિલ્ડને વર્ષોથી છું, 20 વર્ષથી આઈટી ફિલ્ડમાં કામ કરું છું, જેમાં મોબાઈલ એપ્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ ને આ બધું મારો ફિલ્ડ છે. એક મિનિટ એટલે મારે આ નોલેજ છે, એટલા માટે કદાચ તમ લોકોને આખી જે પોલીસ હાર્ટ 109 ટેકનોલોજી છે મારી ઓર્ગેનાઇઝેશન મૂકી છે, એટલે ઓબ્વિયસલી આમાં મારું ભયંકર નોલેજ છે. નોલેજ વાળા છો એટલે જ આપ અહીંયા એક્સપર્ટ તરીકે બેઠા છો. એટલે જ હું આપને એક સવાલ પૂછવા માંગીશ કે આજે પેનિક બટન, આપણે જે વાત કરી કે એક લેવલ સુધી, મતલબ જે 35% લોકો જેમની પાસે સ્માર્ટફોન નથી અને હજી પણ ગામડાઓમાં કેટલી એવી મહિલાઓ છે કે જેમને આ વિશે ખબર નથી, 100 નંબર વિશે પણ જાગૃતિ નથી, અત્યારે તો 112 વિશે જાગૃતિ, પેનિક બટન વિશે જાગૃતિ અને એ લોકો પાસે ફોન પહોંચાડવા, તો આ દરેક પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનો હલ કેવી રીતે લાવશે સરકાર? સર એક મિનિટ, સૌથી પહેલા તો તમને 112 ના પહેલા ક્વેશ્ચન નો આન્સર આપી દઉં કે જે 112 આખું 9/11 જે અમેરિકામાં ચાલે છે ને એના ફંડામેન્ટલ્સ પર ચાલવાનું છે. જેમ તમે 9/11માં કઈ બી હોય, આગ લાગી હોય, ઘરમાં પેલો છરી છક્કું લઈને બેઠો હોય કે ડોમેસ્ટિક વાયલન્સ ચાલતું હોય, કશું બી હોય, તમને 9/11 તમારે લગાડવાનું. હવે એમાં બે ચીજ છે, અગર તમે બોલી શકો તો વેલ એન્ડ ગુડ છે કે તમે 9/11 લગાડ્યું, નક્કી એટલે આપોઆપ એને તમારું લોકેશન લીધું, ધડાકતી ગાડી આવી ગઈ, હેલિકોપ્ટરો ઉતરી ગયા, માણસો ઉતરી ગયા, બધું થઈ ગયું. હવે અગર તમે નથી બોલી શકતા ત્યાં ચેલેન્જ આવે છે, કારણ કે પેનિક બટનનો તો મતલબ એ છે કે તમે નથી બોલી શકવાનો, ઓબ્વિયસલી છે. ત્યારે અગર આઈ ડોન્ટ નો અત્યારે એને એસઓપી કહેવાય, સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, જે બધા જ્યાં બી કોલ સેન્ટર્સ ચાલતા યા પોલીસ કંટ્રોલમાં સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ હોય. ઓકે, જેમ અત્યારે આપણો નવો સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 100 નંબર પર લાગ્યો છે, 109 નો પહેલા થયો કે મિસ કોલ પર સામેથી જવાબ આપવાનો, એમાં ને અગર 3 વાર ફોન કર્યા પછી માણસ ફોન ના ઉપાડે તો તરત લોકેશન શોધીને ગાડી મોકલવાની બચાવવા, એ સેમ આવા જ આઈ થિંક સો આવા સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ આવશે, જેમાં એક એવામાં આવશે કે ભાઈ તમે પેનિક બટન પર સામે કોલ કરો, 3 વાર કરો, ના ઉપાડે તો ગાડી મોકલો, ને એ તો આપણી ફરજ છે ને, કરવું જ પડશે ને, થઈ રહ્યું છે. બીજું તમારો જે પોઈન્ટ છે કે અગર તમે કહો છો કે આજની તારીખમાં લોકોને 100 નંબર બી નથી કર્યો, યુ આર રાઈટ, એટલે થેન્ક્સ ટુ ધીસ પેનિક બટન લોકોને જાગૃતતા થશે કે ઓકે, કારણ કે કોઈ બી નવું જેને કે મોબાઈલ પર આવે તો કે ભાઈ આ શું છે ને, આ શું છે, નહીં તો જે માણસ મોપાલ અગર વેચશે દુકાનવાલા, એ લોકો બી સામે થઈ શકે, સાહેબ યે નયા આયા અચ્છા હે, ઇધર આપકી જાન ભી બચ સકતી, એટલે આવા બધા વાતો બી થઈ શકશે. એટલે ઓબ્વિયસલી પેનિક બટન નો એનાથી આ એક એક્સ્ટ્રા લાભ થવાનો જ છે, અને જેનાથી લોકો પોતાના જાતને આમ શ્યોર, આપણા જે ક્રાઇમ રેટ છે એવું તો નહીં કે ઓછા થઈ શકશે, પણ ઓબ્વિયસલી કંટ્રોલમાં આવી શકશે. જી, સાચી વાત છે કે પેનિક બટન એ સાચે જ એક હકારાત્મક પગલું છે, પરંતુ તેની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઉદભવ્યા છે, એના જવાબો અત્યારે આપણે જાણવા છે. તો અત્યારે ખાસ વાત કરીએ કે પેનિક બટન છે તો હાલ જે મોબાઈલ છે કે દરેક લોકો તો 2017 સુધીમાં મોબાઈલ બદલી નથી શકવાના, તો જે હાલ મોબાઈલ છે તેમાં પેનિક બટન તો નહીં હોઈ શકે, તો એ લોકોને કેવી રીતે આનો ફાયદો થશે? સૌપ્રથમ તો એક એક્ઝામ્પલ આપું કે કારની અંદર અત્યારે નવી ડિજિટલ નંબર પ્લેટ ફરજિયાત છે 2015 ઓગસ્ટથી. તો એ પહેલા જે નંબર પ્લેટ વિનાની કારો હતી એ પણ કાર અત્યારે ચાલી જ રહી છે બજારમાં, પરંતુ એને સેફટી અને જે અત્યારની નવી કારને જેટલી સેફટી મળે છે એટલી નથી મળતી. માટે એના માટે તો એટલું જ છે કે જેને પેનિક બટન વાળો મોબાઈલ નવો ખરીદશે તેને આનો લાભ મળશે. જે લોકો પેનિક બટન ના વાળો મોબાઈલ નહીં ખરીદી શકે તેના માટે કદાચ સરકાર ભવિષ્યમાં પોતાની જ પેનિક બટનની એકાદ એપ્લિકેશન કાઢશે, અને એપ્લિકેશન તમારી અંદર તમે ઇન્સ્ટોલ કરશો તો એ ફિઝિકલ બટનની જગ્યાએ તમે ટચ પેડથી અથવા તો 5 નંબર અથવા તો 9 નંબર, એવું પણ રુઝાન જરૂરી નથી કે પેનિક બટન માટે નવી સ્વિચ પણ આપે, કારણ કે 5 નંબર અને 9 નંબર અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે 5 નંબર દબાઈને રાખશે અથવા તો 9 નંબર દબાઈને રાખશે તો એ ઓટોમેટિક એને પેનિક બટન તરીકે યુઝ કરી શકશો. એ વસ્તુ પણ અત્યારે એક ચર્ચા ચાલી રહી છે. એટલે જો એવી વસ્તુ થશે તો ટેકનિકલી એટલો બધો ફેરફાર નહીં કરવો પડે. કરંટ મોબાઈલ છે એની અંદર પણ જો મોબાઈલ કંપની, જે અત્યારની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની છે, MSP કંપની, એ કંપની પણ ધારે તો 5 નંબર અથવા તો 9 નંબર તમે દબાઈને રાખો તો ઓટોમેટિક સીધે સીધું એ તમારા કોલ સેન્ટર સાથે જોડવાની ક્ષમતા ધરાઈ શકશે. આ એક વસ્તુ છે.
પરંતુ બીજી વસ્તુ એ છે કે જે રુઝાને કીધું એ વસ્તુ બિલકુલ સાચી છે કે ભાઈ આ પેનિક બટન દબાવવાથી આખા દેશની અંદર ક્રાઇમ ઓછું થઈ જશે, બંધ થઈ જશે એવું નથી. પરંતુ જે 1091 ની અવેરનેસ નથી એમણે કીધું, એમ જો આ પેનિક બટન અત્યારથી ન્યૂઝમાં આવી ગયું, તમારી જેવી ન્યૂઝ ચેનલને હું ધન્યવાદ આપું છું કે એ લોકોએ એક મહિલાઓની સુરક્ષા માટે આવું પેનિક બટનની આ ડિબેટ ગોઠવી, તો આ પ્રકારે ડિબેટ, આ પ્રકારની વસ્તુ અને આ પ્રકારની અવેરનેસથી ભવિષ્યની અંદર ક્રાઇમ કરવાવાળા માટે પણ આ પેનિક બટન છે કરતા પહેલા વિચારશે કે ભાઈ સામેવાળા જોડે ફોન છે તો પેનિક બટન દબાવશે તો હું ફસાઈ શકીશ. કદાચ એવા 4-5 ન્યૂઝ પણ આવશે કે પેનિક બટન દબાવવાથી કેટલીક મહિલાઓની અંદર મહિલાઓ મુશ્કેલીમાં હતી તો એમને સીધે સીધી સુવિધાઓ મળી ગઈ. આ બધું કદાચ મહાનગરો માટે શક્ય છે, પરંતુ ગામડાઓ માટે હજી પણ આના માટે મને ખૂબ જ શંકા દેખાઈ રહી છે. જી, એટલે શંકા કુશંકાઓના ઘેરાઓની વચ્ચે અત્યારે પેનિક બટન ફસાઈ ચૂક્યું છે, પરંતુ આ સાચે જ એક હકારાત્મક પગલું છે અને આશા રાખીએ કે જલ્દીથી એવા સમાચાર મળે 2017માં કે પેનિક બટન દબાવવાથી મહિલાઓનો બચાવ થયો, બાળકોનો બચાવ થયો. તો હેમાંગભાઈ અને રુઝાનજી, આપ બંનેનો ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. ધન્યવાદ, આભાર. તો આજની હોટ ટોપિકની ચર્ચા ફરી મળીશું. નમસ્કાર.